હવે આપણે આગળ વળીએ પ્લાન લેઆઉટ. પ્લાન લેઆઉટ શું છે? તો પ્લાન લેઆઉટ એટલે સાઇટ સિલેક્શન બાદ એક મહત્વનું અને અગત્યનું અંગ જેને પ્લાન લેઆઉટ કહેવામાં આવે છે. પ્લાન લેઆઉટ એટલે વિવિધ ઇક્વિપમેન્ટની એકબીજાની સાથે કેવી રીતના ગોઠવણી કરવાની છે તે આનાથી નક્કી કરવામાં આવે છે. સૌ પ્રથમ જોઈએ આપણે કે મેઇન પ્લાન્ટ લેઆઉટના હેતુ, કે મુખ્ય પ્લાન્ટ બનાવવો હોય તો લેઆઉટના હેતુ કયા કયા છે. પહેલું છે અનુકૂળતા, બીજું છે કાર્યદક્ષતા, ત્રીજું છે ઇકોનોમી, ચોથું છે સલામતી. સૌ પ્રથમ આપણે જોઈએ અનુકૂળતા. અનુકૂળતા એટલે શું? અનુકૂળતા એટલે કન્વીનિયન્સી, કે જ્યારે પ્લાન લેઆઉટ એવો બનાવવો જોઈએ જેથી પ્લાન્ટના ઓપરેશનમાં સરળતા પડે. દાખલા તરીકે બોઈલર હાઉસ અને ટર્બાઇન હાઉસ એકબીજાની બાજુબાજુમાં આવેલા હોવા જોઈએ. હવે સ્વાભાવિક વાત છે કે પ્લાન લેઆઉટ આપણે ઘરનો પણ જો કાચું લેઆઉટ બનાવતા હોય તો પણ આપણે જોઈએ કે બેડરૂમની અંદર શું શું હોવું જોઈએ, કિચનમાં શું શું હોવું જોઈએ, કિચન ક્યાં હોવું જોઈએ, વોશરૂમ ને બધું ઘરની કઈ એંગલથી હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. તો એવી રીતના કોઈ પણ પ્લાન્ટ બનાવે તો આડેધડ બનાવી દેવાય ના બનાવે, એના માટે શું બનાવવું પડે? કાચો લેઆઉટ બનાવવો પડે. બોઈલરની સાથે જ ટર્બાઇન હાઉસ હોવું જોઈએ, બરાબર છે. હવે તમે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ અને સ્વિચયાર્ડ જોડે રાખો તો એ ચાલે ના ચાલે? એટલે એક પ્રોપર લેઆઉટ બનાવવો જોઈએ, અનુકૂળતા હોવી જોઈએ, બધી રીતે આપણને અનુકૂળતા પડવી જોઈએ. બીજું જોઈએ એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા. પ્લાન લેઆઉટ એવો હોવો જોઈએ કે પ્લાન્ટનું ઓપરેશન એફિશિયન્ટ બને. અંતર વધારે હોય તો પાઇપથી આપણે સ્ટીમ ટ્રાન્સફર કરવી પડશે, એ સ્ટીમ ટ્રાન્સફર કરીએ તો એમાં હીટ લોસ વધી જાય, હીટ લોસ વધે તો સ્વાભાવિક વાત છે કે આપણી એફિશિયન્સીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પ્લાન લેઆઉટ કેવો હોવો જોઈએ? તો પ્લાન લેઆઉટ એવો હોવો જોઈએ કે એફિશિયન્સી પણ આપણા પાવર પ્લાન્ટની વધારે. કેવી રીતના વધારે? બોઈલર અને ટર્બાઇન હાઉસ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ, જેથી પાઇપ મારફતે આપણે સ્ટીમ પ્રોવાઈડ કરીએ તો એ સ્ટીમનો લોસ પણ કેવો થાય? એકદમ ઓછો થાય, જેથી આપણી એફિશિયન્સી વધશે. ત્રીજું છે ઇકોનોમી. પ્લાન લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી પ્લાન્ટનું ઓપરેશન ઇકોનોમિક બને, ઇકોનોમિકલ બને, એટલે કે સસ્તું પડે, સારું, સસ્તું, સારું, સરળ અને ટકાઉ, આવું આપણું ઓપરેશન થવું જોઈએ. એ છે શું છે? ઇકોનોમીમાં આવે. હવે આપણે આવે સેફ્ટી. સેફ્ટી એટલે કે પ્લાન લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી પ્લાન્ટના સાધનો અને ઓપરેટર બધાની સલામતી રહે. ખબર? આ હતા મુખ્ય પાવર પ્લાન્ટ હેતુ, લેઆઉટના હેતુ. હવે આપણે જોઈશું એને અસર કરતા પરિબળો. ચલો, એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો ફ્યુઅલનો પ્રકાર, ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનની રીત, એસ ડિસ્પોઝિશનની વ્યવસ્થા, કુલિંગનો પ્રકાર, પ્લાન્ટની કેપેસિટી અને દરેક યુનિટ દીઠ બોઈલરની સંખ્યા. આવા છ પ્રકાર છે જે મુખ્ય પરિબળો પ્લાન લેઆઉટને અસર કરે છે. પહેલું છે ફ્યુઅલનો પ્રકાર. ફ્યુઅલનો પ્રકાર કેવો હોવો જોઈએ? માની લો કે આપણે ફ્યુઅલ તરીકે આપણે થર્મલ પાવર પ્લાન્ટ છે એટલે કોલસો વાપરીએ છીએ. હવે ફ્યુઅલનો પ્રકાર લેઆઉટ, કયું ફ્યુઅલ આપણે વાપરીએ છીએ, લેઆઉટ પર આધાર જરૂર રાખે છે. હવે ફ્યુઅલ તરીકે આપણે જો કોલસો વાપરીએ છીએ તો કોલસોનો યુઝ કરતા હોઈએ તો કોલ હેન્ડલિંગ પ્લાન્ટ ઉપરાંત બોઈલર હાઉસમાં પણ કોલ બંકર, બોલ મિલ વગેરેનો સમાવેશ થાય છે. અને એસ હેન્ડલિંગ પ્લાન્ટ અને એસ સ્ટોરેજની પણ જરૂર પડે છે. એટલે કે કયા પ્રકારનું આપણે ફ્યુઅલ વાપરીએ છીએ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે પ્લાન લેઆઉટ થર્મલનો કરતા હો, બરાબર છે, તો સ્વાભાવિક વાત છે કે એમાં ફ્યુઅલ તરીકે કોલસો જ વાપરવાનો છે. તો એના માટે તમે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, એસ હેન્ડલિંગ પ્લાન્ટ, બોલ મિલ, બોલ બંકર, કોલ બંકર એવું કંઈ ના બનાવો તો શું થાય? લેઆઉટ તમારો ખોટો પડે, એક અવ્યવસ્થા સર્જાઈ જાય. એટલે કે વ્યવસ્થિત કામ કરવું હોય તો ફ્યુઅલનો પ્રકાર કોલસો છે, તો કોલસાનો કોલ હેન્ડલિંગ પ્લાન્ટ ઉપરાંત બોઈલર હાઉસ, કોલ બંકર, બોલમેલ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખવાના અને પછી એનો પ્લાન લેઆઉટ કરવાનો. પછી ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનની રીત. હવે પ્લાન લેઆઉટ બનાવવા બેઠા હોઈએ તો રેલવેનો જગ્યા કોલસો જે છે હંમેશા રેલવેથી આવશે, બરાબર છે. તો રેલવેથી આવે છે તો રેલવેનો પાટો કઈ છે? હવે રેલવે હોય, રેલવે થ્રુ આવે છે, ટ્રાન્સપોર્ટેશનની સારી વ્યવસ્થા છે, તો ત્યાં જ એની આજુબાજુ જ આપણે શું બનાવવું પડે? કોલ હાઉસ બનાવવું પડે, કોલ સ્ટોરેજ પ્લાન્ટ, કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, વેગન ટીપર, એ બધું ત્યાં જ રાખવું પડે, બરાબર. તમે એવું ના રાખો અને તમે ટ્રેન આવે ત્યાં કોલસો ખાલી થાય અને એનાથી બોઈલરની પેલી સાઈડ કોલનું તમે રાખો તો એ ચાલે ના ચાલે? એટલે કે સાઈટ ઉપર ફ્યુઅલ કઈ રીતે આવશે અને એ પણ પ્લાન લેઆઉટ પર એક આધાર રાખે છે. ત્રીજું આવશે એસ ડિસ્પોઝિબલની વ્યવસ્થા. એસ ડિસ્પોઝિબલની વ્યવસ્થા એટલે કે કોલસાનો ફ્યુઅલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તો એસ ઉત્પન્ન થાય છે અને આને હેન્ડલ કરવાનો, કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ પણ પ્લાન લેઆઉટ પર આધાર રાખે છે. એસ હેન્ડલિંગ પ્લાન્ટ જે છે એને કેવી રીતના પાવર પ્લાન્ટથી બહાર, એને માની લો કે એને કોઈ ખરીદવા આવે છે તો એને સરળતાથી આપણે વેચી શકીએ એના માટેની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. એસ હેન્ડલિંગ પ્લાન્ટ કમ્પ્લીટ કામ કરતો હોવો જોઈએ, આ મુદ્દો પણ એક ધ્યાનમાં રાખવાની જરૂર છે. કુલિંગનો પ્રકાર, કુલિંગ કઈ જાતની વ્યવસ્થા છે? દાખલા તરીકે નદીના પાણીનો ઉપયોગ કરવાનો છે, કુલિંગ ટાવરનો ઉપયોગ કરવાનો છે કે સ્પ્રે પોન્ડનો ઉપયોગ કરવાનો છે? કુલિંગ કઈ રીતે આપણે કરીએ છીએ એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે પ્લાન લેઆઉટ બનાવતી વખતે નદીમાં જો આપણે બારે માસ પાણી મળી રહેવાનું હોય તો એને એ રીતે પ્લાન લેઆઉટ બનાવવાનું, કુલિંગ ટાવરનો ઉપયોગ કરવાનો તેનો પ્લાન પણ એ રીતે બનાવવાનો. આ બધા પ્લાનના લેઆઉટ જે છે આના પછીના વિડીયો લેક્ચરમાં હું તમને સમજાવીશ, પણ અત્યારે એ જ જુઓ કે પ્લાન લેઆઉટ હોય તેને અસર કરતા પરિબળો કયા કયા છે. ત્રીજું છે પ્લાન્ટની કેપેસિટી. પ્લાન્ટની કુલ કેપેસિટી એ દરેક પ્લાન્ટના દરેક યુનિટની કેપેસિટી પર આધાર રાખે છે કે પહેલો 50 મેગાવોટ, બીજો 70 મેગાવોટ, ત્રીજો 300 મેગાવોટનો છે, પછી 800 મેગાવોટનો છે. કેટલા મેગાવોટના જે છે એની પ્રોપર પછી આપણને ફાઇનલ કેપેસિટી ખબર પડે અને ભવિષ્યમાં વિસ્તરણ થવાનું છે એ રીતે જ એની કેપેસિટી વિચારીને જ આપણે એને કેપેસિટી પણ લેઆઉટ બનાવવો પડે, એ પણ એની પર ઇફેક્ટ કરે છે.
પછી આવે છે કે દરેક યુનિટ દીઠ બોઇલરની સંખ્યા, દરેક યુનિટ દીઠ કેટલા બોઇલર રાખવાના. તો દરેક યુનિટ દીઠ કેટલા બોઇલર રાખવા, હવે માની લો કે કોઈ 50 મેગાવોટનો પ્લાન્ટ છે તો એક બોઇલરથી કામ ચાલી જશે, પણ 1200 મેગાવોટનો પ્લાન્ટ છે તો 1200 મેગાવોટમાં એક યુનિટ આવે તો એની અંદર બે બોઇલરની જરૂર પડે, કારણ કે એક બોઇલરથી જેટલી સ્ટીમ 3000 આરપીએમથી ટર્બાઇન ફેરવાનું છે, 3000 આરપીએમથી અલ્ટરનેટર ફેરવાનું છે, તો એટલી સ્પીડથી એ ના કરી શકે, તો એના માટે આપણે બે બોઇલરની જરૂર પડે છે. આ બધું પ્લાન્ટ લેઆઉટ ને અસર કરતા પરિબળોમાંના આ 6 પરિબળો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્લાન લેઆઉટ નક્કી કરવો હોય તો કયા કયા ગાઈડલાઈન છે જેને આપણે ધ્યાનમાં રાખવાનું છે એનો પણ આપણે અભ્યાસ કરીએ. લેઆઉટ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અથવા તો તેની ગાઈડલાઈન, કે જ્યારે કુલિંગ માટે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો પંપ હાઉસને નદી કિનારે રાખવો. સ્વાભાવિક વાત છે કે પંપ હાઉસને નદી કિનારે ના રાખીએ તો એટલો ખર્ચો પણ આપણો વધી જાય. બીજું કે જ્યારે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સ્થાન એવી રીતે રાખવું કે જેથી પવનના લીધે મુખ્ય મકાન પર પાણીનો છંટકાવ ન થાય. કુલિંગ ટાવર એવી રીતના બનાવવાનું કે પવન આવે તો કુલિંગ ટાવરની નીચેનું જે પાણી જે પડતું હોય છે પાણી મુખ્ય બિલ્ડિંગ પર આવીને ના પડે, બરાબર. હવે બોઇલર હાઉસની બાજુમાં તમે રાખ્યું એની પર આવે તો શું થાય, ઇલેક્ટ્રિકલ સ્વિચ આવે એની પર પાણી આવે તો શું થાય, એટલે આ બધા મુદ્દા ધ્યાન રાખવાના હોય છે. ટર્બાઇન હાઉસ ને બોઇલર હાઉસની બાજુમાં જ રાખવાનું જેથી સ્ટીમ લોસ ઓછો થાય. અને ચોથું, ભવિષ્યમાં વિસ્તરણ માટે જગ્યા રાખવી જરૂરી છે. આ ચાર મહત્વના મુદ્દા છે જે ગાઈડલાઈન તરીકે આપણે વાપરી શકીએ કે પ્લાન લેઆઉટ નક્કી કરવો હોય તો આ ચાર ગાઈડલાઈન પર આપણે ધ્યાન રાખવું પડે. કયા કયા, કે જ્યારે કુલિંગ માટે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પંપ હાઉસને નદી કિનારે રાખવું. બીજું, કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવવાનો હોય ત્યારે એવી રીતના એને ડિઝાઇન કરવાની કે તેનું પાણી મુખ્ય મકાન પર છંટકાવ ના થાય. ટર્બાઇન હાઉસની બાજુમાં જ બોઇલર હાઉસ, બોઇલર હાઉસની બાજુમાં જ ટર્બાઇન હાઉસ રાખવાનું. અને ભવિષ્યમાં વિસ્તરણ કરવાનું છે તેના માટે જગ્યા રાખવાની જરૂરી છે.